વિશે ફલન અને ગર્ભસ્થાપન, જેમાંથી ફલન વિશે આપણે ટોટલી ઓવર કરી ચૂક્યા, એટલે હવેનો મુદ્દો આપણો થશે ગર્ભસ્થાપન. ખાસ ધ્યાન રાખીશું આપણે આટલું જોઈ ચૂક્યા છીએ કે ફલન ક્યાં થયું. તો ફલન એ મનુષ્યની અંદર થયું અંડવાહિનીમાં. એમાં પણ પર્ટિક્યુલર કઈ જગ્યાએ થયું, તો પર્ટિક્યુલર થયું તુંબિકા ઇચમસ જોડાણ સ્થાને. તુંબિકા ઇચમસ જોડાણ સ્થાને ફળ. ઓકે, એટલે હવે હું અહીંયા જે આકૃતિ ડ્રો કરી રહ્યો છું એ પણ થોડે થોડે સમજી લઈશું. આપણે માની લો કે આપણે માદા પ્રજનનતંત્ર એને ડ્રો કરી રહ્યા છીએ. માદા પ્રજનનતંત્ર તમે ઓલરેડી હવે થોડું ભણી ચૂક્યા છો એટલે ખ્યાલ આવી જશે. અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ, ગ્રીવા વગેરેથી રચાય છે. ઓકે, આ માદા પ્રજનનતંત્રનો એક હાફ હિસ્સો મેં બતાવ્યો. એક હાફ હિસ્સો મતલબ કે આ સાઈડની આ થઈ જશે અંડવાહિની. ઓકે, આ સાઈડના આ જે થઈ ગયા એટલા ફિબ્રી થઈ ગયા, અને આ જે છે એ ગર્ભાશય થઈ ગયા. ગર્ભાશયની અંદર માની લો કે અહીંયાથી હું ડ્રો કરું છું તો આ થઈ ગયું એનું સૌથી અંદરનું સ્તર, અને આ છે ગ્રીવા, અહીંયા આવી જશે યોનિમાર્ગ. ઓકે, આ યોનિમાર્ગ છે ગર્ભાશય, ગ્રીવા અને યોનિમાર્ગ. આ સૌથી અંદરનું સ્તર છે ગ્રીવા. સાથે સાથે અહીંયા હું અંડરબીટ પણ બતાવી દઈશ. અંડરબીટ એ તમે જાણો છો કે પેલા અસ્થિબંધ દ્વારા જોડાયેલા હોય છે. પર્ટિક્યુલરલી આ રીતે આપણે એક અંડરબીટ બતાવીએ છીએ હવે સમજો, અને આને થોડું નજીક આપણે બતાવી દઈશું. અંડપીંડની નજીક બતાવી દઈશું આ પ્રમાણે. ઓકે, અંડપીંડની અંદર માની લો કે આ છે એકાદ અંડકુટિકા. સીધી હવે હું તૃતીય કુટિકા બતાવું તો એની અંદર પેલું એન્ડ્રમ અને દ્વિતીય પૂર્વ અંડકુશ એ તમે જાણો. આ માની લો કે ગ્રાફિયલ કુટિકા છે. ગ્રાફિયલ કુટિકા પણ દ્વિતીય પૂર્વ અંડકુશ ધરાવે છે અને ગોળાર્ધ ધરાવે છે. તો આ દ્વિતીય પૂર્વ અંડકુશ અને ગોળાર્ધ. અને હવે માની લો કે અહીંયા આ અંડકુશ એ માસિક ચક્રના 14મા દિવસે મુક્ત થઈ અને અહીંયા પહોંચે છે. એટલે આને માની લો કે હવે આપણે ગણી લઈએ દ્વિતીય પૂર્વ અંડકુશ. ધ્યાન આપીશું ખાસ, આ છે દ્વિતીય પૂર્વ અંડકુશ જે તૂટીને મતલબ કે અંડપીંડમાંથી છટકીને પહોંચ્યો છે અંડવાહિનીની અંદર, મુક્ત થયેલો છે. ઓકે, આગળ તમે જાણો છો કે આ છે તુંબિકા, આ છે ઇચમસ. તો આ તુંબિકા ઇચમસ જોડાણ સ્થાન કહેવાય. હવે થોડુંક આગળ લઈ જઈએ આને તો એ દ્વિતીય પૂર્વ અંડકોશ એ માની લો કે અહીંયા સુધી પહોંચી ગયો છે. અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોશ છે. આ દ્વિતીય પૂર્વ અંડકોશ જ છે જે અંડવાહિનીના પ્રોક્સિમલ અધિક્ષક દ્વારા રગડતો 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 આગળ સુધી જશે, બરોબર. અને મીન વાઇલ માની લો કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થયું હોય તો મીન વાઇલ એ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સના કારણે પુરુષના શુક્રકોષો એ પણ હવે યોનિમાર્ગમાંથી એ ગર્ભાશયમાં અને ગર્ભાશયમાંથી એ તુંબિકા ઇચમસ જોડાણ સ્થાને આવે છે. ખાસ ધ્યાન રાખીશું આપણે ભણી ચૂક્યા છીએ કે મનુષ્યની અંદર ફલન માટે જરૂરી છે કે શુક્રકોષો અને અંડકોષો એ બંને એક જ સમયે તુંબિકા ઇચમસ જોડાણ સ્થાન પર ભેગા થાય. ખાસ ધ્યાન રાખીશું, ફરી બોલું છું, મનુષ્યની અંદર ફલન માટે જરૂરી છે કે શુક્રકોષો અને અંડકોષો એ એક જ સમયે
કુંડિકા ઇચમસ જોડાણ સ્થાને ભેગા થાય. ઓકે, તો આવું થશે તો અને તો જ ફલન થઈ શકશે. અને એટલા માટે જ આગળના મુદ્દાની અંદર એક વાક્ય આપેલું હતું કે આવું ઘણી બધી વાર આવું થતું નથી, એટલા માટે બધી સંપન્ન ક્રિયાઓ જે છે એ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી. ઓકે, એટલે હવે માની લો કે આ જે દ્વિતીય પૂર્વ અંડકોશ છે એ દ્વિતીય પૂર્વ અંડકોશ હવે પહોંચે છે અહીંયા કુંડિકા યુગમાં જોડાણ સ્થાન. ઓકે, અને આ એની આજુબાજુ આવરણ છે એવું માની લઈએ આપણે. હવે આ દ્વિતીય પૂર્વ અંડકોશ એની ગતિની દિશામાં તમને બતાવી દઉં, આ રીતે જાય છે, આ દિશામાં જાય છે, અહીંયાથી આ દિશામાં જાય છે. અને હવે એ અસંખ્ય શુક્રકોષો વડે ઘેરાશે, એમાંના બે ત્રણ શુક્રકોષો આપણે બતાવી દઈએ કે સપોલા શુક્રકોષો વડે ઘેરાશે. આ જે બ્લુ કલરના ચોકી બતાવ્યા એને ગણી લો કે આ શુક્રકોષ છે. ઓકે, એ શુક્રકોષો વડે ઘેરાશે. ઓકે, શુક્રકોષ એની અંદર એન્ટર થઈ જાય છે અને એનું ફલન કરી નાખે છે. ફલન કરતા માની લો કે બની જાય છે હવે ફલિતાંડ. એટલે હવે આપણે આને બતાવી દઈએ ફલિતાંડ. ચલો માની લો કે આ ફલિતાંડ છે, આ બધું હવે તમે ભણી ચૂક્યા છો. તો હવે તમે જોઈ શકો એમ છો કે ફલિતાંડ એકવાર બની ગયું પછી એ ફલિતાંડ એ પણ અંડવાહિની પક્ષમલ પ્રતિચ્છદ દ્વારા આગળ વધે છે. ફલન ક્યાં છે? કુંડિકા યુગમાં જોડાણ સ્થાન. ઓકે, અને હવે આ ફલિતાંડ એ આમ આગળ વધશે, ગર્ભાશય તરફ આગળ વધશે. એટલે હવે હું લખાણમાં લઈ રહ્યો છું કે કુંડિકા યુગમાં જોડાણ સ્થાને ફલન થતા હવે ફલિતાંડ જે છે, ફલિતાંડ એ ગર્ભાશય તરફ આગળ વધે, ગર્ભાશય તરફ આગળ વધે. અને આ ગર્ભાશય તરફ આગળ વધે કોના દ્વારા? તો કૌંસમાં એ પણ લખી નાખું કે એની અંદર મદદ કરશે અંડવાહિનીનું પક્ષમલ અધિચ્છદ. અંડવાહિની પક્ષમલ અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ તમે જાણો છો કે આ પ્રમાણેની પેશી હોય, આ રીતે સ્તંભના કોષો હોય, નીચે આધાર કરા, અહીંયા કોષ કેન્દ્ર અને એની મુક્ત સપાટી ઉપર આ રીતે પક્ષમો આવેલા. તો અંડવાહિની અંદરની દિવાલમાં આખું આવું પક્ષમલ અધિચ્છદ હોય અને એ આ ફલિતાંડને ધક્કો મારે. ધક્કો મારે કઈ બાજુ? ગર્ભાશય બાજુ ધક્કો મારે. એટલે એ ગર્ભાશય બાજુ ધીમે ધીમે રગડતો 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 આગળ વધે. એટલે ફરીથી બોલી રહ્યું છું કે આ જે ફલિતાંડ છે એ હવે ઇથમસથી ગર્ભાશય બાજુ આગળ વધશે, પસાર થતો રહેશે અને હવે એની અંદર ચાલુ થશે સમવિભાજન. ખાસ ધ્યાન રાખજો, હવે એની અંદર સમવિભાજન ચાલુ થશે. એટલે સેકન્ડ પોઈન્ટ હું અહીંયા લખી રહ્યો છું કે હવે ફલિતાંડમાં સમવિભાજન ચાલુ થશે. ફલિતાંડમાં સમવિભાજન ચાલુ થાય. ચાલો, આ સમવિભાજન જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ માઇટોટિક ડિવિઝન્સ. મિટોસિસ એટલે સમવિભાજન અને માઇટોટિક ડિવિઝન્સ એટલે સમવિભાજન, ઘણા બધા સમવિભાજન. ઓકે, ચલો, એટલે હવે એક ફલિતાંડની અંદર સમવિભાજન ચાલુ થશે. એટલે એકમાંથી બે, બેમાંથી ચાર, આ બધા કોષોનું નિર્માણ થશે. પણ ખાસ ધ્યાન રાખીશું કે ફલિતાંડની અંદર થતા સમવિભાજન, ફલિતાંડમાં શરૂઆતમાં થતા સમવિભાજન, શબ્દ હું વાપરું છું, ફલિતાંડમાં શરૂઆતમાં થતા સમવિભાજન ઇઝ ઇક્વલ ટુ કહેવાશે વિખંડન. એને વિખંડન તરીકે ઓળખવામાં આવે, જેને ઇંગ્લિશમાં કહેવાય ક્લીવેજ. ક્લીવેજ ઇંગ્લિશમાં એને ક્લીવેજ તરીકે ઓળખવામાં આવે, વિખંડન તરીકે ઓળખવામાં આવે. માની લો કે આની અંદર વિખંડન થયું અને વિખંડન થઈને આ રીતે એકમાંથી બે કોષો બને, આ પ્રમાણે બાદમાં આવરણ અને આ એક કોષ આ બીજો કોષ. ચલો, બે કોષો બને.
જો વારાફરતી હું કઈ રહ્યો છું હવે આને હું કહી દઉં એ સ્મોલ એ બરોબર આને હું કહી દઉં સ્મોલ બી આને હું કહી દઉં સ્મોલ સી આને હું કહી દઉં સ્મોલ ડી તો કોણ કેવું હોય સમજો સ્મોલ એ મતલબ તમારો દ્વિતીય પૂર્વ અંડકોષ જ છે આ સ્મોલ એ છે ઓકે દ્વિતીય પૂર્વ અંડકોષ જે પેલું જોના પેલિફિયા તમે જાણી ગયા છો જે અંડકોષ દ્વારા સ્રવિત આવરણ છે અને એની આજુબાજુ પેલું કોરોના રેડિયા જે અંડપિંડ દ્વારા સ્રવિત આવરણ છે બરોબર એના દ્વારા ઘેરાયેલો આને કહીએ છીએ આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ દ્વિતીય પૂર્વ અંડકોષ ઓકે ચલો ત્યારબાદ શું થાય હવે સમજો આ બી છે તો બીમાં આપણે બતાવી દઈએ કે શુક્રકોષો દ્વારા ઘેરાયેલો અંડકોષ આ બી છે માની લો તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ જ છે પણ એ શુક્રકોષો દ્વારા ઘેરાયેલો હશે એક્ઝેક્ટ કઈ જગ્યાએ તો કુંડિકા ઇથમસ જોડાણ સ્થાન પર ઘેરાયેલો હશે ઓકે એની આજુબાજુ આપણે આવરણ પણ બતાવી દીધું છે આ રીતે માની લો કે એની આજુબાજુ એક આવરણ પણ છે ઓકે અને આ પ્રમાણે એની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર આ રીતે માની લો કે એક શુક્રકોષ એન્ટર થઈ ચૂક્યો છે બીજો શુક્રકોષ એને બહાર છે મોનોસ્પર્મી થાય આપણા ખબર હોવી જોઈએ એક જ શુક્રકોષ દ્વારા ફલન થાય એટલે આ થઈ આપણી આ બી નંબરની આકૃતિ બી આકૃતિ નાની દોરી છે એટલે બરોબર દેખાય નહીં એટલા માટે ઉપર પણ બતાવી રહ્યો છું અને આ બી આકૃતિ એટલે શુક્રકોષો દ્વારા ઘેરાયેલ અંડકોષ શુક્રકોષો દ્વારા ઘેરાયેલ અંડકોષ કયો હતો દ્વિતીય પૂર્વ અંડકોષ જે શુક્રકોષો દ્વારા ઘેરાયેલો છે એ ઓકે ચલો હવે એની અંદર મેં અહીંયા તમને કીધું કે હવે એની અંદર શું ચાલુ થયું હવે ફલન થઈ ગયું આ ફલિતાન બની ગયું એટલે સી ને હું બતાવી દઉં ફલિતાન તરીકે ચોપડીમાં નથી આવ્યું પણ આપણે અલગથી અહીંયા બતાવી દઈએ છીએ માની લો કે આ સી આકૃતિ છે સી આકૃતિ કે જે ફલિતાનનું સૂચન કરે છે ઓકે આને હવે આપણે કહી દઈશું સી આકૃતિ જે છે ફલિતાન ઓકે ચલો હવે એની અંદર ખાસ ધ્યાન રાખીશું આ બાજુ શબ્દ વાપર્યો છે કે હવે ફલિતાનની અંદર સંવિભાજન ચાલુ થાય છે માઇટોટિક ડિવિઝન જેને કહેવામાં આવે છે વિખંડન એટલે કે ડિવિઝન મતલબ શું કે એકમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી આઠ આઠમાંથી સોળ કોષો બનશે ખાસ ધ્યાન રાખજો એકમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી આઠ આઠમાંથી સોળ કોષો નિર્માણ પામશે આની અંદર એટલે હવે આ ડી આકૃતિ જે બતાવી ડી આકૃતિ એ અહીંયા હું ડ્રો કરી રહ્યો છું ડી આકૃતિ આવરણ અને એની અંદર માની લો કે હવે વિખંડનો ચાલુ થઈ ગયા એટલે આ એકમાંથી બે કોષો નિર્માણમાં આ બંને કોષ કેન્દ્ર ઓકે આ ડી આકૃતિ થઈ જશે તમારી વિખંડનની શરૂઆત હવે જે શબ્દ વાપરું એ ખાસ ધ્યાનથી સમજો વિખંડન થવાની શરૂઆત થઈ ચૂકી હવે જે પણ કોષો બનશે નવા વિખંડનના કારણે જે પણ કોષો બનશે નવા એ બધા કોષો એને કહેવાશે ગર્ભકોષી કોષો ઓકે એટલે અહીંયા હું શબ્દ વાપરી રહ્યો છું હવે કે વિખંડન ના કારણે નિર્માણ પામતા કોષોને કહેવાશે ગર્ભકોષી કોષો અથવા કેટલાક મીડિયાની અંદર આવું પણ લખેલું હોય છે ગર્ભકોષી ખંડો ગર્ભકોષી કોષો અથવા ગર્ભકોષી ખંડો જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે બ્લાસ્ટોમર્સ બ્લાસ્ટોમર્સ એટલે ટૂંકમાં હવે જેટલા પણ કોષો બનશે સોળ કોષો સુધી શબ્દ વાપરું સોળ કોષો સુધી
બે કોષો તો બનાવી લીધા આપણે, બેમાંથી ચાર બનશે, ચારમાંથી આઠ બનશે, આઠમાંથી સોળ કોષો બનશે. આ સોળ કોષો સુધી જે પણ કોષો બન્યા બધા એ બધા કોષોને કહેવાશે ગર્ભકોષથી ખંડો અથવા ગર્ભકોષથી કોષો. શબ્દ ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે અહીંયા હું એના પછીની સિચ્યુએશન ડ્રો કરું તો એવું થાય. માની લો કે અહીંયા આપણે આ બીજી અવસ્થા બતાવી, તો એની અંદર હવે માની લો કે આપણે ચાર કોષો બતાવીએ છીએ. પેલી જગ્યાએ ચાર કોષો બતાવી છે, આને હું આપી દઉં નામ એ બી સી ડી ઈ આકૃતિ. ઓકે, એટલે આમાં અહીંયા ઈ આકૃતિ ડ્રો કરું તો ઈ આકૃતિ આવી જવાશે. આ આજુબાજુનું આવરણ જે અંડરબોડી કહીશું આપણે આપણું, બરોબર ને, એની અંદર માની લો કે આ બેમાંથી હવે બન્યા ટોટલ ચાર કોષો. આ દરેકના કોષ કેન્દ્ર આજુબાજુ એની અંદર આ પ્રમાણે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ કોષો નિર્માણ થાય. ઓકે, આને કહી દઈએ આપણે એફ આકૃતિ. ઓકે, સમજો બરોબર ધ્યાન નથી. હવે આટલું મેં લખ્યું કે વિખંડનના કારણે નિર્માણ પામનાર કોષોને ગર્ભકોષથી કોષો અથવા ગર્ભકોષથી ખંડો કહેવામાં આવે છે. અને હવે વિખંડનના પરિણામે વિખંડનને પરિણામે હવે બે ચાર આઠ અને સોળ કોષો ધરાવતી રચનાનું નિર્માણ થાય છે. બે ચાર આઠ અને સોળ કોષો ધરાવતી રચના નિર્માણ થાય છે. આપણે આ આઠ કોષો સુધી બતાવ્યું છે, એફ આકૃતિ એટલે આઠ કોષો સુધી છે. બે ચાર આઠ અને સોળ બાર કોષોનું નિર્માણ થશે. આ બધા ગર્ભકોષથી કોષો કહેવાશે. આ બધાને બ્લાસ્ટોમર્સ તરીકે ઓળખવામાં આવશે. એટલે ફરીથી અહીંયા હું રિમાઇન્ડ કરાવી દઉં છું કે આ બે ચાર આઠ જે બન્યા આ તમામ બાર કોષો ઇઝ ઇક્વલ ટુ આ તમામ બાળ કોષો ઇઝ ઇક્વલ ટુ કહેવાશે ગર્ભકોષથી ખંડો અથવા ગર્ભકોષથી કોષો. ઓકે, અને બીજી એક વસ્તુ ખાસ સમજો કે હવે જ્યારે આ એફ આકૃતિ છે ચોપડીમાં જે પણ ક્રમ આપેલો હોય એને અહીંયા પણ એક શબ્દ મારો ખાસ અહીંયા પકડજો કે આઠથી સોળ કોષો ધરાવતી જે અવસ્થા છે, આઠથી સોળ બાળ કોષો ધરાવતી અવસ્થા, એના માટે વપરાતો શબ્દ છે મોરુલા અવસ્થા. મોરુલા અવસ્થા વારંવાર કહું છું, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આઠથી સોળ બાળ કોષો ધરાવતી અવસ્થા ઇઝ ઇક્વલ ટુ મોરુલા અવસ્થા કહેવાય. મોરુલા અવસ્થા. ઓકે, અને આની અંદર પણ વિભાજન ચાલુ રહે, આની અંદર પણ વિભાજનો ચાલુ રહેશે. અને એ વિભાજનો થતા રહે અને મીનવાઇલ આ જે કોષ છે, મીનવાઇલ આ કોષ જે છે એ પણ આગળ વધતો રહેશે. એટલે કે ગર્ભાશય તરફ આગળ જતો રહેશે. આ રીતે એની મૂવમેન્ટ તો ચાલુ છે, ગર્ભાશય તરફ જઈ રહ્યું છે. ઓકે, એટલે આ એફ આકૃતિ એને ચોપડીમાં તમે જોશો તો આ એફ આકૃતિને ચોપડીમાં મોરુલા અવસ્થા કીધી છે. ફરી ફરી કહી રહ્યું છું, ચોપડીનો આ ક્રમ અલગ હોઈ શકે પણ ચોપડીમાં આઠ કોષીય અવસ્થા જે છે એને મોરુલા અવસ્થા તરીકે ઓળખવામાં મોરુલા અવસ્થા કહેવામાં આવી છે. ઓકે, ચલો એના પછી આગળ શું થાય.
તો એના પછી માની લો કે 16 કોષો બન્યા આ પ્રમાણે આ રીતે માની લો કે આવરણ અને એની અંદર ફરીથી આ બધા કોષો છે એવું સમજી લઈએ આપણે અને આપણે જી આકૃતિ લઈએ તો જી આકૃતિ વાસ્તવમાં શું છે તો જી આકૃતિ વાસ્તવમાં આવી છે આ રીતે આવરણ અને એની અંદર 16 કોષો બતાવવાના છે આપણે એટલે આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 આ 16 કોષો ધરાવતી હોય છે ઓકે આને ઈ એફ જી કહી દીધા 16 કોષીય અવસ્થા છે 16 કોષીય અવસ્થા એ પોઈન્ટ મેં અહીંયા બતાવ્યો છે 16 કોષીય અવસ્થા એને મેં અહીંયા બતાવ્યો છે ઓકે ચલો હવે જ્યાં સુધી આ 16 કોષીય અવસ્થા બને ત્યાં સુધી ફલિતાંડ એટલે કે હવે આપણે એને ગર્ભ કહીશું એ હવે અંડવાહિનીમાં છે 16 કોષો બન્યા ત્યાં સુધી એ અંડવાહિનીમાં છે અને 16 કોષો બની જાય મૂળુલા અવસ્થા આવી જાય પછી એ ત્યાં સુધીમાં પહોંચી ગયો હોય ગર્ભાશયની અંદર મતલબ કે 16 કોષીય અવસ્થા મૂળુલા અવસ્થા એ અંડવાહિનીમાંથી ગર્ભાશયની અંદર એન્ટર થવાનું ચાલુ થઈ જશે ઓકે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં હવે એને ગર્ભાશય તરફ આવતું બતાવી દીધું છે ગર્ભાશય તરફ આવતું બતાવી દીધું છે અને મૂળુલા અવસ્થા એ ગર્ભાશયમાં પડે આ ધ્યાન રાખજો મૂળુલા અવસ્થા એ જ ગર્ભાશયમાં પડે આ ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે જેને આપણે એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ જેની અંદર હવે ભવિષ્યની અંદર ગર્ભ સ્થાપન થવાનું છે ઓકે ચલો એટલે હવે હું અહીંયા આગળ સમજાવી દઉં છું કે આ જે અવસ્થા બની મૂળુલા અવસ્થા મૂળુલા અવસ્થા પછી પણ શબ્દ અહીંયા વાપરું છું ખાસ ધ્યાન આપજો મૂળુલા અવસ્થા પછી પણ આ જે છે એ વિભાજન પામવાનું ચાલુ રાખશે હજુ તેમાં સમવિભાજન ચાલુ રહેશે સમવિભાજન ચાલુ રહે અને તે હવે ગર્ભ કોષ કોથળીમાં ફેરવાય ગર્ભ કોષ કોથળીમાં ફેરવાય બહુ જ અગત્યનો શબ્દ આ પણ ગર્ભ કોષ કોથળી ઓકે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે બ્લાસ્ટોસિસ્ટ બ્લાસ્ટોસિસ્ટ તરીકે ઓળખવામાં આવશે ઇંગ્લિશ ગર્ભ કોષ કોથળી શબ્દ ધ્યાન રાખજો એટલે આવું બની ગયું 16 કોષો સુધીની અવસ્થા બની ગઈ એના પછીની અવસ્થા આવી આવશે સમજો અહીંયા હું આકૃતિ ડ્રો કરું છું હવે ગર્ભકોષ્ઠ કોથળી એટલે આ પ્રમાણેની રચના થશે કે જેની અંદર તમે બે અલગ અલગ ટાઈપના કોષોને ક્લિયરલી ઓબ્ઝર્વ કરી શકશો બે અલગ અલગ ટાઈપના કોષોને ક્લિયરલી ઓબ્ઝર્વ કરી શકશો એ રચના બરાબર ગર્ભકોષ્ઠ કોથળી કહેવાય જેમાં તમને બહાર તરફ એક અલગ કોષોનું લેયર દેખાય આપણું બહારની બાજુ અલગ કોષોનું સ્તર દેખાશે આપણું અને અંદરની બાજુ પણ એક અલગ કોષોનું સ્તર દેખાશે ચલો આ મેં જે ડ્રો કર્યું એ બહારની તરફ આવેલા કોષોનું સ્તર છે બહાર તરફ આવેલા કોષોનું સ્તર અને એની જગ્યાએ હવે હું આ જે ડ્રો કરીશ અંદરની બાજુ આવેલા કોષોનું સ્તર છે ખાસ ધ્યાન રાખજો આ બંને કોષોના સ્તર અલગ પડ્યા હજી સુધી કંઈ અલગ પડ્યું નહોતું હજી સુધી વિખંડન થતા હતા પણ વિખંડન સિવાય હવે એવી પ્રક્રિયા થઈ કે જેથી બે કોષોના સ્તર અલગ પડ્યા અહીંયા માની લો કે આપણે એ પ્રમાણે બતાવીએ છીએ તો એચ આકૃતિ માની લો કે આ છે કે જેની અંદર હવે બે અલગ અલગ લેયર્સ હું બતાવી દઈશ આ રીતે બરોબર આને કહી દઈએ આપણે એચ બરોબર આ એચ આકૃતિ છે જે કહેવાશે ગર્ભકોષ્ઠ કોથળી સમવિભાજનથી જ નિર્માણ પામે છે ખાસ ધ્યાન રાખીશ ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ પણ સમવિભાજનથી જ થાય છે પણ એની અંદર બે અલગ અલગ ટાઈપના કોષ
કોષોના સ્તર છૂટા પડી જાય છે, એકબીજાથી બે અલગ અલગ ટાઈપના કોષોના સ્તર જે છે છૂટા પડી જાય છે. એમાં બહારની તરફના કોષોનું જે સ્તર છે આ સ્તર એને કહેવાશે ગર્ભ પોષક સ્તર, અથવા તો બીજા શબ્દોમાં કહેવાશે પોષક સ્તરના કોષો. પોષક સ્તરના કોષો જેને ઇંગ્લિશમાં કહેવાશે ટ્રોફોબ્લાસ્ટ, ટ્રોફોબ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવશે ગર્ભ પોષક સ્તરના કોષો, પોષક સ્તરના કોષો. અને એની અંદર આ જે યલો કલરના ચોકથી મેં બતાવ્યું છે આ જે છે એ થઈ જશે અંતઃકોષ સમૂહ, આને કહેવાશે અંતઃકોષ સમૂહ. ધ્યાન આપીશું ખાસ કે ગર્ભકોષ્ઠ કોથળીની અંદર બે રચના થઈ, ગર્ભકોષ્ઠ કોથળીમાં બહાર તરફના કોષો તેમાં બહાર તરફના કોષો ઇઝ ઇક્વલ ટુ કહેવાશે પોષક સ્તરના કોષો, પોષક સ્તર જેને ટ્રોફોબ્લાસ્ટ તરીકે ઓળખીશું, અને અંદરના કોષો, અંદરના કોષો ઇઝ ઇક્વલ ટુ કહીશું આપણે અંતઃકોષ સમૂહ. એમાં ગર્ભકોષ્ઠ કોથળીની બાજી થાય છે, આપણે આવો શબ્દ વાપરી શકીશું કે હવે ગર્ભકોષ્ઠ કોથળી આ બે ટાઈપના કોષોમાં વિભાજિત થાય છે. ઓકે, અત્યાર સુધી શું હતું? ખાલી અત્યાર સુધી ખાલી માઇટોટિક ડિવિઝન્સ જ હતા, કોષો અલગ હતા, પણ માઇટોટિક ડિવિઝન સમવિભાજન જ હતા, જેને વિખંડન કીધા, વિખંડન ક્લીવેજ, એના કારણે બનેલા કોષો એને આપણે ગર્ભકોષથી કોષો કીધા, બ્લાસ્ટોમર્સ. ઓકે, અને હવે સોળ કોષીય અવસ્થા થઈ ગઈ, આઠથી સોળ કોષીય અવસ્થા ઇઝ ઇક્વલ ટુ મોરુલા અવસ્થા, અને હવે સોળ કોષીય અવસ્થા થઈ ગઈ એટલે સોળ કોષીય અવસ્થા હવે જશે આગળની તરફ ગર્ભાશય તરફ, ગર્ભાશયમાં પડશે, અને મીનવાઇલ એ સોળ કોષીય અવસ્થામાંથી નિર્માણ પામશે ગર્ભકોષ્ઠ કોથળી, જેને આપણે બ્લાસ્ટોસિસ્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે આ બ્લાસ્ટોસિસ્ટ એના બે ટાઈપના કોષો હોય, આ કોષો બહાર તરફના કોષો ઇઝ ઇક્વલ ટુ ટ્રોફોબ્લાસ્ટ કહેવાય, અને અંદર તરફના કોષો એને કહેવાય અંતઃકોષ સમૂહ. બંનેના કાર્યો જાણ્યો કે આ જે અંતઃકોષ સમૂહ છે એ ભવિષ્યમાં ગર્ભ તરીકે વિભેદિત થાય છે. અંતઃકોષ સમૂહ એ ભવિષ્યમાં ગર્ભ તરીકે વિભેદિત થાય છે, મતલબ કે એમાંથી બાળકનું નિર્માણ થશે, આટલામાંથી બાળકનું નિર્માણ થશે, ધ્યાન રાખજો ખાસ, આમાંથી બાળકનું નિર્માણ થશે, પણ આ બહારના કોષો એ તો નામ જ છે એટલો ગર્ભ પોષક સ્તર, એટલે કે વિકસતા ગર્ભને પોષણ આપવાનું કાર્ય કરતા કોષો. ઓકે, એટલે અહીંયા હું લખું છું કે જ્યારે પોષક સ્તરના કોષો દ્વારા, પોષક સ્તરના કોષો દ્વારા નિર્માણ પામશે ગર્ભ પોષક પ્રવાહ, ગર્ભ પોષક પ્રવાહ નું નિર્માણ થશે જે પોષણ આપવાનું કાર્ય કરશે, પોષણ આપવાનું કાર્ય કરે છે. ઓકે, એટલે ટૂંકમાં બે ટાઈપના કોષો થઈ ગયા ગર્ભકોષ્ઠ કોથળીની અંદર, બહારની તરફ ટ્રોફોબ્લાસ્ટ અને અંદરની તરફ અંતઃકોષ સમૂહ. ગર્ભ એટલે કે બાળક શેમાંથી ડેવલપ થવાનું છે, તો બાળક અંતઃકોષ સમૂહમાંથી ડેવલપ થવાનું છે. ગર્ભકોષ્ઠ કોથળી એના કોષો બહારની તરફના અને ટ્રોફોબ્લાસ્ટ એટલે કે ગર્ભકોષક સ્તરના કોષો કહેવાય, જે માત્ર અને માત્ર એ આ વિકસતા અંતઃકોષ સમૂહને પોષણ આપવા માટે ગર્ભકોષક પ્રવાહનું નિર્માણ કરશે. ગર્ભકોષક પ્રવાહી એટલે કે ગર્ભકોષક પ્રવાહી છે એ બધું અહીંયા ભરાયેલું હોય. આ જે પુરાણ છે આ પુરાણની અંદર ગર્ભકોષક પ્રવાહી ભરાયેલું હોય. ઓકે, એટલે આ થઈ ગઈ ગર્ભકોષ્ઠ કોથળીની રચના. ઓકે, હવે શું થાય છે?
કે આગળ પુષ્પ કોથળી જે છે એ પહેલા એક બીજી ચર્ચામાં કરી લો, એક બીજી ચર્ચા ખાસ ધ્યાનથી સમજજો, હું જે પ્રશ્ન પૂછવા માંગુ છું એને સમજવા પ્રયત્ન કરજો. તમે અહીંયા જોયું કે આ એક કોષ હતો, ફલિતાંડ હતો, આ એક કોષમાંથી બે કોષ બન્યા, બેમાંથી ચાર કોષ બન્યા, ચારમાંથી આઠ કોષ બન્યા, આઠમાંથી સોળ કોષ બન્યા. સોળ કોષો મોરુલા બની ગઈ ત્યાં સુધી કોષોની સંખ્યામાં વધારો થાય છે, કોષોની સંખ્યામાં વધારો થાય છે, પણ એ જે રચના છે આખી જેને આપણે ગર્ભ કહીશું એના કદમાં વધારો થતો નથી. ફરીથી બોલી રહ્યો છું કે વિખંડનો દરમિયાન કોષોની સંખ્યામાં વધારો થાય છે ચોક્કસ, પણ જે ગર્ભ છે એ ગર્ભના કદમાં વધારો થતો નથી. ચલો આવું શા માટે જો એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એનો એક જ જવાબ મળે કે અહીંયા આ ગર્ભ આખો એ ક્યાં છે, તો ગર્ભ આખો છે અંડવાહિની. તમે જોઈ શકો સોળ કોષીય અવસ્થા સુધી એ અંડવાહિનીમાં છે, અને અંડવાહિનીમાં હોય તો સ્વાભાવિક રીતે એના કોષોની સંખ્યામાં ભલે ને વધારો થાય, એના કોષોની સંખ્યામાં ભલે વધારો થાય, પણ જો એના કદમાં વધારો થશે, તો અંડવાહિનીનું પોલાણ બ્લોક થઈ જાય, એટલા માટે અહીંયા જ્યારે ગર્ભ પસાર થતો હોય ત્યારે માત્ર વિખંડન થાય છે, લીવેજ થાય છે, તેમાં કદ વધતું નથી. આ એક ખાસ અગત્યની વસ્તુ, ખૂબ સમજવા જેવી વસ્તુ, અને એટલા માટે તો સોળ કોષીય અવસ્થા જ્યારે આવી ગઈ ત્યારે સોળ કોષીય અવસ્થાવાળો ગર્ભ શું કરે છે, તો એ પછી મોરલા બન્યા પછી એ ગર્ભાશયની અંદર આવે છે, ત્યાં સુધી તો એ અંડવાહિનીમાં જ હોય છે. એટલા માટે વિખંડન દરમિયાન ગર્ભના કદમાં વધારો થતો નથી. આ ધ્યાન રાખીશું કેમ, તો એ અંડવાહિનીમાં છે અને અંડવાહિનીમાં એનું પોલાણ નિશ્ચિત હોય, એ નિશ્ચિત પોલાણની અંદર જો અહીંયા માત્રા વધી જાય, કદ વધી જાય, તો અંડવાહિનીનું પોલાણ જે છે એ બ્લોક થઈ જવાના ચાન્સીસ. એટલા માટે એટલે હવે ગર્ભકોષક સ્તરના કોષો અને અંતઃકોષ આ બંને બન્યું. હવે શું થાય એ સમજો કે હવે આ જે પોષક સ્તરના કોષો છે એના દ્વારા ગર્ભ પોષક સ્તરના કોષો દ્વારા ચોક્કસ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ થાય, જે એન્ડોમેટ્રિયમ ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એને પચાવે, એન્ડોમેટ્રિયમને પચાવે. અને હવે એન્ડોમેટ્રિયમને પચાવશે ત્યારે એ એન્ડોમેટ્રિયમની અંદર હવે જગ્યા થશે. માની લો કે આ કોષો દ્વારા સ્ત્રાવ થયો ઉત્સેચકોનો, એ ઉત્સેચકોનો સ્ત્રાવ થવાથી હવે આટલી જગ્યા જે એન્ડોમેટ્રિયમના કોષો આ પ્રમાણે થોડા નષ્ટ થઈ ગયા, એટલે હવે આ ગર્ભકોષ્ઠ કોથળી એ અંદર ખૂંપી જશે, અંતઃ સ્થાપિત થઈ જશે, એન્ડોમેટ્રિયમની અંદર ગોઠવાઈ જશે આ રીતે. ઓકે, આ માની લો કે અંતઃકોષ સમોક્ષ, એટલે ગર્ભકોષ્ઠ કોથળી આની અંદર અંતઃ સ્થાપિત થઈ ગઈ. આને હું કહી દઉં આઈ ઘટના જે બતાવી એ શું છે સમજો, પોષક સ્તરના કોષો દ્વારા ચોક્કસ ઉત્સેચકોનો સ્ત્રાવ કર્યો જે એન્ડોમેટ્રિયમને પચાવે, અને હવે આ પ્રમાણે હવે ગર્ભકોષ્ઠ કોથળી નું એન્ડોમેટ્રિયમમાં હવે આ રીતે સ્થાપન થાય. આ પ્રક્રિયા ગર્ભ સ્થાપન કહેવાશે, જેને ઇંગ્લિશમાં કહેવાશે ઇમ્પ્લાન્ટેશન.
પ્રક્રિયાને ઇંગ્લિશમાં ઇમ્પ્લાન્ટેશન તરીકે ઓળખવામાં આવશે. એન્ડોમેટ્રિયમની અંદર ગર્ભકોષ્ઠ કોથળીનું સ્થાપન થઈ ગયું. અને હવે શું થાય? તો હવે એન્ડોમેટ્રિયમના જે કોષો છે, એન્ડોમેટ્રિયમના કોષો એ ઝડપથી વિભાજન પામે. ગર્ભાશય કોષો હવે ઝડપથી વિભાજન પામશે અને ગર્ભાશય કોષો એટલે ઇંગ્લિશમાં કહીશું આપણે યુટેરાઇન સેલ્સ. યુટેરાઇન સેલ્સ એટલે પર્ટિક્યુલરલી કોના કોષો હોય? તો એન્ડોમેટ્રિયમના કોષો જ હોય. આ યુટેરાઇન સેલ્સ હવે ઝડપથી વિભાજન પામશે અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરશે. ઝડપથી વિભાજન પામી અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરવાનું કામ કરશે. મતલબ કે એની અંદર આ રીતે આખું કૂંપી જશે, આખું ઘેરાઈ જશે. આ એન્ડોમેટ્રિયમ અહીંયા મેં બતાવ્યું છે. આ એન્ડોમેટ્રિયમ એને આ પ્રમાણે આમ આ પ્રમાણે આમ એમ વિકળાઈ જશે અને આખો આને ઘેરી વળશે. અને ઘેરી વળ્યો ઇઝ ઇક્વલ ટુ આપણે લાસ્ટમાં શબ્દ વાપરી શકીશું કે શું થયું? તો ગર્ભસ્થાપન થયું. આ રીતે ગર્ભાશયના અંતઃ સ્તરની અંદર એન્ડોમેટ્રિયમ એની અંદર એ સ્થાપિત થયો. આ પ્રક્રિયા એને ગર્ભસ્થાપન કહેવાય. અને આ ગર્ભસ્થાપન આ પ્રક્રિયા આપણે અહીંયા શબ્દ વાપરીશું કે આ પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ કહેવાશે ગર્ભસ્થાપન. ગર્ભસ્થાપન જેને ઇમ્પ્લાન્ટેશન કહીશું આ જ વસ્તુ છે. ઓકે, અને હવે આ ગર્ભસ્થાપન એ ગર્ભાવસ્થા તરફ, ગર્ભસ્થાપન એ હવે ગર્ભાવસ્થાના વિકાસ તરફ દોરી જશે. ગર્ભાવસ્થાના વિકાસ તરફ દોરી જાય. મતલબ કે હવે ગેસ્ટેશન પીરિયડ ચાલુ થઈ ગયું. મતલબ કે હવે આખું જે 9 મહિનાનું જે ચક્ર છે, જેની અંદર જુદા 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 ડેવલપમેન્ટ થતા હોય છે, કે ભાઈ શરૂઆતમાં 1 મહિનામાં આવતું, 2 મહિનામાં આવતું, 3 મહિનામાં આવતું, એ રીતે જે ગર્ભના ડેવલપમેન્ટ છે એ બધું હવે ચાલુ થશે. એટલે કે ગર્ભાવસ્થા અને ગર્ભવિકાસ, ગર્ભધારણ થઈ ગયું, હવે ગર્ભવિકાસ ચાલુ થઈ જશે. 9 મંથ્સનો જે ગેસ્ટેશન પીરિયડ છે એ હવે ચાલુ થઈ જશે. એટલે આ થઈ ગયું આખું ગર્ભસ્થાપન. ફલન વિશે તો આપણે જોઈ ચૂક્યા હતા. આ ગર્ભસ્થાપન થઈ ગયું. ફરી એક વાર હું બોલી જાઉં છું, અહીંયા જે પણ ખાસ અગત્યની બાબતો છે એને ફરી એક વાર રિવાઇઝ કરાવી દઉં છું. ખાસ ધ્યાનથી સમજી લેજો કે સૌથી પહેલાં તો ફલિતાંડ જે છે એ સમવિભાજન પામવાનું ચાલુ કરશે. સમવિભાજન પામતો પામતો એ અંડવાહિનીના ઇજમસ તરફથી એ હવે ગર્ભાશય તરફ આગળ વધશે. કારણ કે ફલન થયું હશે કુંભિકા ઇજમસ ઉડાણ સ્થાન પર, અને ત્યાંથી એ ગર્ભાશય તરફ આગળ વધશે. આગળ વધતો 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 જશે અને મીનવાઇલ એની અંદર હવે ચાલુ થઈ જશે વિખંડન. વિખંડનો એ બીજું કશું નથી, એ એક પ્રકારના સમવિભાજન છે. સમવિભાજન એટલે સમવિભાજન તમે જાણો છો. સમવિભાજન એટલે 1 માંથી 2, 2 માંથી 4 આ રીતે જે કોષો બને એને સમવિભાજન કહેવાય. તો એ સમવિભાજન ચાલુ થઈ જશે. સમવિભાજન માઇટોટિક ડિવિઝન જેને ઇંગ્લિશમાં કહેવાય, માઇટોટિક ડિવિઝન. આ માઇટોટિક ડિવિઝન ચાલુ થઈ ગયા એટલે કોષોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થશે. એટલે સમવિભાજન અહીંયા જે થાય છે એના માટે શબ્દ વપરાય છે વિખંડન, જેને ઇંગ્લિશમાં કહીશું ક્લીવેજ. ઓકે, અને આ ક્લીવેજ થતાં હવે 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 જેટલા કોષોનું નિર્માણ થશે. અને આ બધા કોષો, 16 કોષો સુધી બધા કોષો જે છે એને કહીશું આપણે ગર્ભકોષ્ઠી ખંડો. ગર્ભકોષ્ઠી ખંડો અથવા ગર્ભકોષ્ઠી કોષો તરીકે ઓળખીશું, જેને ઇંગ્લિશમાં કહેવાશે બ્લાસ્ટોમર્સ. ખાસ ધ્યાન રાખીશું કે આ વખતે શું થાય છે, આ વખતે એનું કોષોની સંખ્યામાં વધારો ચોક્કસ થાય છે પણ કોષોનું કદ વધતું નથી. સંખ્યામાં વધારો થાય છે, કદ વધતું નથી. જે ગર્ભ છે એનું અલ્ટિમેટ કદ જે છે, છેવટનું કદ એ સેમ જ રહેશે, ખાલી અંદર કોષોની સંખ્યામાં વધારો થાય છે. આવું કેમ? તો એ પણ મેં તમને કીધું કે અંડવાહિનીની અંદર ગર્ભ છે એટલા માટે અંડવાહિનીનું પોલાણ જે છે એ સાંકડું હોય. સ્વાભાવિક રીતે જો એના કદમાં વધારો થાય તો અંડવાહિનીનું પોલાણ જે છે એ બ્લોક થઈ જાય. બરાબર,
એટલા માટે અહીંયા એના પદમાં વધારો થતો નથી. અક્ષમલ અધિચ્છદ દ્વારા એ રગડતો 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 આગળ વધી રહ્યો છે. 8-16 કોષો ધરાવતી જે અવસ્થા છે એ અવસ્થાને મોરુલા અવસ્થા કહેવાશે. મોરુલા અવસ્થા આવી જાય પછી એ જે ગર્ભ છે એ ગર્ભાશયની અંદર પડે, ગર્ભાશયમાં પડે. ઓકે, મોરુલા અવસ્થા પછી ઈ અવસ્થા ઇઝ ઇક્વલ ટુ કહેવાશે ગર્ભ કોષ્ઠ કોથળી. ફરીથી બોલી રહ્યો છું, મોરુલા અવસ્થા પછીની અવસ્થા ઇઝ ઇક્વલ ટુ કહેવાશે ગર્ભ કોષ્ઠ કોથળી. અને આ ગર્ભ કોષ્ઠ કોથળી એ બે ટાઈપના કોષોની અંદર ડિવાઈડ થયેલી હોય. બે ટાઈપના કોષોમાં આ જે બહાર તરફના કોષો છે એને આપણે કહીશું ગર્ભ પોષક સ્તરના કોષો, બરોબર, જેને પોષક સ્તર પણ કહેવાય, જેને ટ્રોફોબ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ. અને એની અંદરની તરફ આવેલા આ કોષો એને કહીશું અંતઃ કોષ સમૂહ. ખાસ ધ્યાન રાખીશું કે આમાંથી ભવિષ્યમાં ગર્ભ તરીકે વિભેદિત કોણ થાય છે, તો અંતઃ કોષ સમૂહ એ ભવિષ્યમાં ગર્ભ તરીકે વિભેદિત થાય છે. અને ગર્ભ પોષક સ્તરના કોષો જે છે એનું કાર્ય શું છે, તો ગર્ભ પોષક સ્તરના કોષોનું કાર્ય છે કે એમાંથી પ્રવાહીનો સ્ત્રાવ કરો, જેને ગર્ભ પોષક પ્રવાહી કહેવાશે. અહીંયા હું લખીને આપું છું, આ જે લિક્વિડ છે આ લિક્વિડ એને આપણે કહીશું ગર્ભ પોષક પ્રવાહ. જે અંતઃકોષ સમૂહ એને પોષણ આપવાનું કાર્ય કરશે. હવે આ જે ગર્ભકોષ કોથળી બની ગઈ, ગર્ભકોષ કોથળીના બહાર તરફના જે કોષો છે એ હવે ટ્રોફોબ્લાસ્ટ છે. એ ટ્રોફોબ્લાસ્ટમાંથી ચોક્કસ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ થશે. એ ઉત્સેચકોનો સ્ત્રાવ એ એન્ડોમેટ્રિયમની કેટલીક પેશીઓને પચાવશે. પચાવે એની અંદર થોડી જગ્યા પડી, એ જગ્યા પડી એટલે ગર્ભકોષ કોથળી હવે એની અંદર અંતઃ સ્થાપિત થશે. અને હવે ગર્ભાશયના કોષો એ ઝડપથી વિભાજન પામી અને આ ગર્ભકોષ કોથળીને ઘેરી લેશે. ઘેરી લે એટલે આ જે આખી સમગ્ર પ્રક્રિયા છે એ આખું ઘેરી લેશે. ઘેરી લે પછી જે આખી પ્રોસેસ થઈ, ઘેરવાની આખી જે પ્રોસેસ થઈ એને આપણે કહીશું ગર્ભસ્થાપન. આ ગર્ભસ્થાપન ઇઝ ઇક્વલ ટુ ઇંગ્લિશમાં કહેવાશે ઇમ્પ્લાન્ટેશન. અને એકવાર ગર્ભસ્થાપન થઈ પછી ગેસ્ટેશન પીરિયડ ચાલુ થઈ જાય, ગર્ભ વિકાસ ચાલુ થઈ જાય, બરોબર. ગર્ભ વિકાસ એ મનુષ્યની અંદર 9 મહિનાનો છે. અને એની અંદર શું શું ડેવલપમેન્ટ થાય છે, તો એની અંદર શરૂઆતમાં આ જે ગર્ભ છે એ ગર્ભ પોષક સ્તરના કોષોમાંથી જરાયુ જેવી રચના નીકળે છે, આંગળી જેવા પ્રવર્તો નીકળે છે. જરાયુ પૂરક માતાના ગર્ભાશયની પેશીઓ સાથે જોડાય, પ્લેસેન્ટા એટલે કે જરાયુ બનાવે. ઇમ્બિલિકલ કોર્ડ અને જરાયુ એ બંને બાળક સાથે જોડાયેલા હોય. એ બધી બાબતો જે છે એ આનાથી આગળના મુદ્દામાં આપવામાં આવેલી છે. એટલે આ ગર્ભ સ્થાપન થઈ ગયું આટલે સુધી. હવે એના પછીનો જે મુદ્દો છે ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ એ આના પછીના ટોપિકમાં આપવામાં આવેલો છે. બોલો આટલે સુધી ક્લિયર છે? Thank you.